નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સ ગ્રુપ એ પછી શું કરશું અથવા તો શું કરવું જોઈએ એની ચર્ચા કરવાના છીએ. 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ચિંતિત હોય છે કે મારે ગ્રુપ એ છે, હું બીએસસી કરું, ડિપ્લોમા કરું, એન્જિનિયરિંગ કરું, મારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે તો કયા કયા કોર્સ અવેલેબલ છે, કોલેજ કરવી હોય તો શું કરી શકાય. એમ આજે આપણે મિત્રો ધોરણ 12 સાયન્સ ગ્રુપ એ પછી શું થઈ શકે, કયા કયા કોર્સ અવેલેબલ છે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આની પહેલાં આપણે એ વસ્તુ ધ્યાનથી સમજીએ કે કારકિર્દી પસંદગીમાં કઈ કઈ બાબત ને આપણે ઓળખવી જોઈએ. આપણે ગમે તે કોર્સ પસંદ નથી કરી લેવાનો, પણ આપણા ધ્યેય મુજબ કોર્સની પસંદગી કરવાની છે. એવા કોર્સ પસંદ કરવાના છે કે જેની અંદર ફ્યુચરમાં સારી નોકરીનો એક ચાન્સ મળતો હોય, સરકારી નોકરીનો ચાન્સ મળે. આ બધી બાબતો નક્કી કરીને પછી આપણે કોર્સની પસંદગી કરવી જોઈએ. એ ઉપરાંત આપણે રસ રુચિ મુજબ કારકિર્દી પસંદ કરો. તમને કયા ફિલ્ડમાં જવાની ઈચ્છા છે, એના તમને કયા કયા ફાયદા દેખાય છે, અલગ અલગ એક્સપર્ટને પૂછીને તમારું 12મા ધોરણનું રિઝલ્ટ જોઈને આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ. ત્યારબાદ તમારી પોતાની ખૂબી અને ખામીઓને ઓળખો. તમારામાં કઈ કઈ ખૂબી છે? સારું ડ્રોઈંગ ફાવે છે, સારું મેથ્સ ફાવે છે, સારું વિજ્ઞાન ફાવે છે, કે કઈ વસ્તુ નથી ફાવતી? તો એ બધું તપાસીને આપણે કોર્સની પસંદગી કરવી જોઈએ. મિત્રો, એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખશું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ટૂંકા રસ્તે ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. આપણામાં અલગ અલગ પ્રકારની સ્કિલ હોય, સ્માર્ટ રીતે પ્લાનિંગ કરેલું હોય અને યોગ્ય કોર્સની પસંદગી કરી હોય, ત્યારે જ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. અને આ બધાની પાછળ આપણી મહેનત ખૂબ જ મહત્વની હોય છે. કોઈ પણ કોર્સ પસંદ કરીએ છીએ ત્યારે 3 બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું. વોટ, કયો કોર્સ શા માટે પસંદ કરીએ છીએ, વાય, અને એ પસંદ કરીને એમાં આપણે કઈ રીતે આગળ વધશું. વોટ, વાય અને હાવ ના પ્રશ્ન પૂછીને આપણે જે તે કોર્સ પસંદ કરવો જોઈએ. તો કારકિર્દી પસંદગીની અંદર આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. વાલી એ પોતા અમુક બાબતો ધ્યાન રાખવું જોઈએ અથવા તો વિચારવું જોઈએ. કઈ બાબત છે એ? કે પોતાની ઈચ્છા સંતાનો પર લાદો નહીં. ઘણા બધા વાલીઓ છે, પોતાની ઈચ્છા છે મારે સંતાનને મારે એન્જિનિયર બનાવવો છે, પણ બાળકની અંદર એન્જિનિયર બનવા માટે યોગ્ય લાયકાત નથી અથવા તો એની ઈચ્છા નથી. તો બાળકની ઈચ્છા પ્રમાણે, એની ખૂબી પ્રમાણે, એનો ટેલેન્ટ મુજબ એને કોર્સની પસંદગી કરવા દો. આપણી ઈચ્છા સંતાનો ઉપર લાદશો નહીં. બીજું, સંતાનોને જરૂરી માર્ગદર્શન આપો. કયા કયા કોર્સ કરી શકાય, એના માટે શું ફીનું ધોરણ હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી આપવી પડે છે, વગેરે બાબતનું માર્ગદર્શન સંતાનોને જરૂર આપો. એના જે ટીચર્સ છે એની પાસે રૂબરૂ લઈ જાઓ. બીજો, અલગ અલગ યુટ્યુબની અંદર અવેલેબલ વિડીયોઝનો અભ્યાસ કરો અને યોગ્ય વાતાવરણ પૂરું પાડો. પછીની બાબત છે કે નિષ્ફળતામાં પ્રેમ અને સાંત્વના આપો. તમારું બાળક જ્યારે પૂરા પર્સન્ટેજ નથી લાવતું તો એને આપણે ઉતારી ના પાડીએ, એને ખીજાઈએ નહીં, પણ પ્રેમથી એને સમજાવીએ, એને સાંત્વના આપીએ કે કાંઈ વાંધો નહીં, આની અંદર પર્સન્ટેજ ઓછા આવ્યા છે તો આપણે જિંદગી હારી જતા નથી. ઘણા બધા ચાન્સ જિંદગીમાં હોય છે અને એ ચાન્સ મુજબ મહેનત કરતા રહીએ એટલે કોઈ કાર્ય અસંભવ નથી. બીજું, કોર્સ પસંદ થઈ ગયા બાદ સંસ્થાની પસંદગી કરવાની થાય ત્યારે
માત્ર જાહેરાતને કારણે જ સંસ્થાની પસંદગી નહીં કરી. સંસ્થાનો ઇતિહાસ કેટલો કેવો છે, એમાં એની ટીમ કેવી છે, ફીનું સ્ટ્રક્ચર કેવું છે, એની ભણાવવાની સ્ટાઇલ કેવી છે, ત્યાં જૂના વિદ્યાર્થીઓ જે ભણી ગયા છે એનો અભિપ્રાય લઈએ, એના ટીચર્સને રૂબરૂ મળીએ, આવી બધી બાબતોનું ધ્યાન રાખીને સંસ્થાની પસંદગી કરીએ તો વાલીએ આટલું બાબત ધ્યાન રાખવાની છે. વિદ્યાર્થીઓએ પણ કારકિર્દી પસંદગી માટે આ મુજબની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. એક, પરિણામને કારકિર્દી પર હાવી ન થવા દો. મિત્રો, ઘણી વખત આપણું પરિણામ નબળું આવતું હોય છે, તો એનાથી આપણે આગળ ભણવાના ચાન્સ ઓછા નથી થતા કે ભાઈ હવે હું ભણી નહીં શકું અથવા તો મારા મનપસંદ કોર્સમાં નહીં જઈ શકું, એવું નથી. હવે પરિણામ તમારું કદાચ ઓછું આવ્યું હોય તો પણ તમારા માટે આગળ વધવાના ચાન્સ ઘણા બધા છે. એટલે પરિણામને કારકિર્દી ઉપર ક્યારેય હાવી થવા દેશો નહીં. ત્યારબાદ હંમેશા હકારાત્મક અભિગમ અપનાવીને આશાવાદી બનો, હતાશ ન થાઓ. સમયનો સદુપયોગ કરો, સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરો. આજની નવી પેઢી સોશિયલ મીડિયામાં રેચી પેચી રહી છે, સમયનો ખૂબ જ વેડફાટ થઈ રહ્યો છે, તો આનાથી આપણે બચીએ. વિદ્યાર્થીઓએ આટલી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમજ નવા શૈક્ષણિક પ્રવાહો, કોર્સથી વાકેફ રહો. નવા નવા કયા કયા કોર્સ થાય છે એનાથી આપણે માહિતગાર રહીએ. તો આટલી બધી બાબતો કારકિર્દી પસંદગીમાં ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આગળ વધીએ તો ધોરણ 12 સાયન્સ એક ગ્રુપ પછી કયા કયા કોર્સ સામાન્ય રીતે અવેલેબલ છે એ સમજીએ. પહેલો કોર્સ એન્જિનિયરિંગમાં જઈ શકાય છે, બીજું કોલેજ કરી શકાય છે, અને ત્રીજું બીજા નાના મોટા બીજા કોર્સીસ પણ અવેલેબલ છે. આજે મિત્રો આપણે માત્ર ચર્ચા એવી જ કરીએ છીએ કે ધોરણ 12 સાયન્સ એ ગ્રુપ પછી શું. તો એમાં આપણે જોઈએ તો એન્જિનિયરિંગ કોર્સીસ જે છે એ મુખ્યત્વે કયા કયા છે, અને એની અંદર પણ ટોપ કયા છે કે જેનાથી ગવર્મેન્ટ જોબના ચાન્સ રહે છે અથવા તો પ્રાઇવેટ સેક્ટરની અંદર સારી જોબ અવેલેબલ છે. તો એવા કોર્સને મેં અહીંયા ઉતરતા ક્રમમાં લખ્યા છે, જે સૌથી વધુ મારી દ્રષ્ટિએ સારું, જેમાં આવક અને સરકારી નોકરીના ચાન્સ રહે છે એવો સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે. એની અંદર ગવર્મેન્ટમાં ઘણી બધી ભરતી આવે છે, એની અંદર સારી એવી જોબ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ એના માટે સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. ત્યારબાદ આપણે જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ, આ પણ એક સારો એવો કોર્સ છે અને હંમેશ માટે ટોપ ફેવરિટ આ કોર્સીસ છે બધા. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આ પણ ખૂબ જ ખ્યાતનામ અને વિદ્યાર્થીઓને પ્રિય, શિક્ષકોને પ્રિય એવા કોર્સ આ ત્રણ છે. આ ત્રણ જે કોર્સ છે એનો પછી તમે સારી એવી જોબ પણ પ્રાપ્ત કરી શકો છો, સરકારી જોબના ચાન્સ આમાં છે. પીજીવીસીએલની અંદર અવારનવાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતી શરૂ જ હોય છે, એ સિવાય બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જેની અંદર આ કોર્સની ડિમાન્ડ રહે છે. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એ પણ ખૂબ જ સારો એવો કોર્સ છે. ત્યારબાદ કેમિકલ એન્જિનિયર, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી એન્જિનિયરિંગ જેને કહીએ છીએ, આ બધા ખૂબ જ ખ્યાતનામ અને વિદ્યાર્થીઓને પ્રિય એવા કોર્સીસ છે આ બધા. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કાર બનાવતી કંપનીઓ છે, ટુ વ્હીલ બનાવતી કંપનીમાં આવા એન્જિનિયરની હંમેશા ડિમાન્ડ રહે છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, આ બધા મિત્રો મેં જે કોર્સની વાત કરી છે ટોપ કે જેની ડિમાન્ડ ખૂબ રહે છે એવા કોર્સીસ છે. એ ઉપરાંત પણ બીજા પણ ઘણા બધા કોર્સીસ છે, એ આપણે જોઈએ.
મિત્રો મેં અલગ અલગ પ્રકારના વિડીયો ધોરણ 6 થી માંડીને 12મા ધોરણના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવ્યા છે અને આગામી સમયની અંદર પણ અલગ અલગ વિડીયો હું બનાવતો રહીશ તો આ બધા વિડીયોનું નોટિફિકેશન આપણને મળતું રહે અને આપણને તરત જ જાણ થાય એટલા માટે મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો જે આપણને વિડીયો ગમે એને લાઈક બટન દબાવો અને શેર કરો જેથી મને પ્રોત્સાહન મળે મને ખુશી પ્રાપ્ત થાય અને હું નવા નવા વિડીયો બનાવતો રહું એટલે આજે જ મારી ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો હવે એન્જિનિયરિંગ કોર્સીસમાં આગળ વધીએ તો પહેલાં મેં જે કોર્સીસની વાત કરી એ ઉપરાંત બીજા કયા કયા કોર્સ અવેલેબલ છે આ કોર્સની અંદર પણ તમને જોબના સારા ચાન્સ છે જ એ કયા કયા છે ફાયર ટેકનોલોજી એન્જિનિયરિંગ આજે ફાયર સેફ્ટીનું મહત્ત્વ વધી ગયું છે હોસ્પિટલથી માંડીને તમામ મોટા બિલ્ડિંગોની અંદર સ્કૂલમાં પણ ફાયર ટેકનોલોજી ફાયર સેફ્ટીની વાત આવે છે તો એની ઘણી બધા ચાન્સ રહે છે ત્યારબાદ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એ પણ સારો એવો કોર્સ છે ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ એન્જિનિયરિંગ ત્યારબાદ પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આ બધા એન્જિનિયરિંગના વિવિધ કોર્સ છે કે જેની અંદર તમને રસ રુચિ અને પર્સન્ટેજ મુજબ તમે એડમિશન લઈ શકો છો એરોનોટિક્સ એન્જિનિયરિંગ જે એરોપ્લેન અને એને રિલેટેડ એરપોર્ટમાં જોબ છે ત્યારબાદ એરફોર્સમાં પણ જોબ મળતી હોય છે રબર ટેકનોલોજી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ આ બધા અલગ અલગ એન્જિનિયરિંગ કોર્સીસ છે આમાંથી તમારો મનપસંદ કોર્સ પસંદ કરીને તમે આગળ વધી શકો છો ત્યારબાદ જોઈએ તો કોલેજના કોર્સીસ પણ અવેલેબલ છે જેની અંદર તમારે એન્જિનિયરિંગમાં નથી જવું તો બીએસસી કરી શકો છો બીએસસીની અંદર મુખ્ય વિષય મેથ્સ એ ગ્રુપ માટે હોય છે મેથ્સ નથી રાખવું તો ફિઝિક્સ રાખી શકો છો કેમિસ્ટ્રી રાખી શકો છો કેમિકલનો પણ મુખ્ય વિષય રાખી શકો છો આમ આ બધા વિષયો મુખ્ય રાખીને તમે બીએસસી કરી શકો છો બીએસસી પછી એમએસસી થઈને પ્રોફેસર ટીચર બની શકો છો ઘણી બધી કંપનીઓમાં એની ઓપોર્ચ્યુનિટી હોય છે તો એ પ્રમાણે આપ જોબ કરી શકો છો એ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઘણી બધી આવતી હોય છે એની અંદર પણ તમે ઝંપલાવીને મામલતદાર પોલીસ કલેક્ટર એ બધા પોસ્ટ ઉપર આપ જઈ શકો છો એ ઉપરાંત તમે બીસીએ કરી શકો છો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એ પણ થઈ શકે છે આ ઉપરાંત કોમર્સ પછીના જેટલા કોર્સ અવેલેબલ છે આર્ટ્સ પછીના જેટલા કોર્સ અવેલેબલ છે એ બધા કોર્સ તમે કરી શકો છો જેમાં એલએલબી બીએસડબલ્યુ વગેરે કોર્સીસ આવતા હોય છે તો આ કોર્સમાંથી તમારા મનપસંદ કોર્સ પસંદ કરીને તમારી કારકિર્દી બનાવી શકો છો મિત્રો મારા ક્રિએશનની વાત તમને હું કહીશ કે મેં ધોરણ 9 અને 10ના અંગ્રેજી વિષયના તમામ યુનિટ એટલે કે પાઠના મેં વિડીયો બનાવ્યા છે એની ઓનલાઈન ટેસ્ટ બનાવી છે એ ઉપરાંત અંગ્રેજી ગ્રામરના તમામ મુદ્દાઓના વિડીયો બનાવ્યા છે ઓનલાઈન ટેસ્ટ બનાવી છે આ બધું તમે એની ટાઈમ એનીવેર એટલે કે કોઈ પણ સમયે તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો શીખી શકો છો અને ટેસ્ટ આપી શકો છો અને આ બધું નિઃશુલ્ક છે તો એ જોવા માટે તમે મારી જે વેબસાઇટ છે sanjaykoriya.wordpress.com એના ઉપરથી તમે આ બધું જોઈ શકો છો અને શીખી શકો છો તો શીખવા માટે કોઈ વસ્તુ આપણને નડતી નથી હવે બાર સાયન્સ એ ગ્રુપ પછી બીજા કયા કયા કોર્સીસ થાય છે એની ચર્ચા કરીએ તો બી આર્ચ છે એટલે કે આર્કિટેક્ચર મકાનની ડિઝાઇન કેમ બનાવવી મકાનની અંદર ફર્નિચર કઈ રીતે ક્યાં મૂકવું આની બધી ડિઝાઇનિંગ કામ જે કરે છે તે આ કોર્સ માટે પસંદગી કરતા હોય છે અને એના માટેનો આ કોર્સ છે ત્યારબાદ બીઆઈડી એટલે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ છે મોટા બંગલા હોય કે મોટી બિલ્ડિંગ હોય એની અંદર નાની નાની વસ્તુની ડિઝાઇનિંગ કરવામાં
આવતી હોય છે અને એ ડિઝાઇનિંગ કોણ કરે છે? ઇન્ટિરિયર ડિઝાઇનર કરે છે. તો એના માટેનો પણ આ કોર્સ છે. પછી કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો કોર્સ છે BCT. તો એની અંદર બિલ્ડિંગને રિલેટેડ કોર્સિસ આ બધા છે અને એ બધું તમે કોર્સ કરી શકો છો. એ ઉપરાંત તમને એમ થાય કે મારે બાર સાયન્સની અંદર ઓછા માર્ક્સ આવ્યા છે અને તમે ડિપ્લોમા કોર્સિસ પણ કરી શકો છો, પણ હવે તમારે પહેલા વર્ષથી ડિપ્લોમા કરવાનું નથી હોતું. સામાન્ય રીતે ડિપ્લોમા કોર્સ છે ધોરણ 10 પછી સ્ટાર્ટ થાય છે, પણ તમે બાર સાયન્સ પૂરું કર્યું, ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો હતાશ થવાની બિલકુલ જરૂર નથી. તમારે ડિપ્લોમા કોર્સિસમાં તમે ફરી પાછું એડમિશન લઈ શકો અથવા તો ડિપ્લોમા કોર્સિસમાં આગળ વધી શકો છો, પણ એ બીજા વર્ષથી તમને એમાં એડમિશન મળે છે એટલે એક વર્ષનો તમને લાભ મળે છે. અને તમે એ રીતે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને પછી પાછું BE કરીને તમે એન્જિનિયર બની શકો છો. ત્યારબાદનો કોર્સ છે ડેરી સાયન્સ. ડેરી વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું છે અને આપણા ગુજરાતની અંદર ઘણી બધી મોટી ડેરીઓ છે કે જેની અંદર આના જાણકારની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. તો એના માટેનો એવો સરસ મજાનો કોર્સ છે ડેરી સાયન્સ. ફૂડ ટેકનોલોજી આ બધા ટોપ કોર્સિસ છે. ત્યારબાદ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એ પણ ખૂબ જ ખ્યાતનામ કોર્સ છે. તો એ કોર્સમાં પણ તમે એડમિશન લઈ શકો છો. એ ઉપરાંત ITIના ઘણા બધા કોર્સ છે. બાર સાયન્સની અંદર ઓછા ટકા એવા છે અને આ કોઈ ફિલ્ડમાં તમે જવા નથી માંગતા, તો ITIની અંદર કોમ્પ્યુટર રિલેટેડ હોટલ મેનેજમેન્ટના કોર્સિસ છે અને એ ઉપરાંત લગભગ 20 જેટલા કોર્સ બાર સાયન્સ પછીના છે કે જેની અંદર તમે કોર્સ કરી શકો છો અને આગળ કારકિર્દી બનાવી શકો છો. તો ITIના કોર્સિસ પણ તમે પસંદ કરી શકો છો. આ રીતે આપણે ચર્ચા કરી કે ભાઈ અલગ અલગ બાર સાયન્સના એક ગ્રુપ પછી શું તક મળે છે અને કઈ રીતે આગળ વધી શકાય છે. એ ઉપરાંત તમે પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને, આર્મીની પરીક્ષાઓ આપીને તમે એ ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો. મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખીએ કે સફળતાનો એક જ વિકલ્પ છે મહેનત, મહેનત અને મહેનત. જે મહેનત કરે છે એની પાસે કોઈ પણ કોર્સ હોય, કોઈ પણ ડિગ્રી હોય, એ આગળ વધવાનો છે અને હંમેશા સફળ થવાનો છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ સફળતા ન મળે, તો હંમેશા સમજવું કે આપણા પ્રયત્નો ઓછા છે, આપણી મહેનત ઓછા છે, ઓછી છે, અને એટલે ફરી પાછો પ્રયત્ન કરીએ, પણ હતાશ ક્યારેય આપણે થઈએ નહીં. આ લોકોને આપણે ઓળખી, તમે બધા આ લોકોને ઓળખો જ છો કે થોમસ આલ્વા એડિસન છે આ વ્યક્તિ, જેણે 1000 કરતાં પણ વધુ વાર પ્રયત્નો કરીને ઘણી બધી વસ્તુઓની શોધ કરી. એમાંનું એક મહત્વની શોધ બલ્બ છે. લતા મંગેશકર માત્ર ધોરણ 7 કે 7 સુધી જ ભણી શક્યા છે, પણ એના ગાયકીને આજે વિશ્વમાં બેજોડ છે. સચિન તેંડુલકરને કોણ નથી ઓળખતું, ધોરણ 12માં માન પાસ થઈ શક્યા છે, પણ એણે પોતાની જે રિઝલ્ટ છે એને પોતાની કારકિર્દી ઉપર હાવી થવા દીધું નથી. 12માં ઓછા પર્સન્ટેજ હોવા છતાં પણ એક સારા ક્રિકેટર બન્યા છે. અને એની પાછળ એનું મહત્વની વાત છે મહેનત, લગન અને તમારા રસરૂચિના વિષયમાં આગળ વધો. ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક સ્થાપક, આજે વિશ્વની અંદર ટોપ કંપનીઓમાંની એક કંપની છે એ ધીરુભાઈ અંબાણી, માત્ર 10 ધોરણ સુધી ભણી શકાતા, પણ વિશ્વની અંદર એ રિલાયન્સ કંપની સ્થાપીને એ ભારતનું નામ રોશન કર્યું છે. આ બધી વ્યક્તિઓ, આના જેવા તો અનેક વ્યક્તિઓ છે કે જે આપણા માટે પ્રેરણારૂપી છે. તો આ બધામાંથી પ્રેરણા લઈને આપણે મનપસંદગીના કોર્સિસની અંદર આગળ વધીએ અને સારી એવી જોબ પ્રાપ્ત કરીએ, સારો બિઝનેસ કરીએ. એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખશું કે સપને ઉન્હી કે સચ્ચે સચ હોતે હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ. સપને ઉન્હી કે સચ હોતે હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહીં હોતા હોસલો સે ઉડાન હોતી હૈ. આ રીતે આપણે આપણું મહેનત છે એ બરકરાર રાખીને
આગળ વધતા રહી. આ રીતે આપણે ધોરણ 12 સાયન્સના એક ગ્રુપ પછી શું કરી શકાય, કારકિર્દી પસંદગીમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એની આપણે ચર્ચા કરી છે. આ રીતે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમે સારી એવી કારકિર્દીમાં આગળ વધો, અને આ સિવાય કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને નિસંકોચ કોમેન્ટમાં જણાવી શકો છો અને હું આપના પ્રશ્નોના જવાબ આપીશ. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.